જય માતાજી મિત્રો આજે આપણે જોરદા સ્ટેટસ એવું એડિટ કરવાનું છે હુકુમના કે જે ગમન સાંતણનું છે गाइस એ સ્ટેટસ એડિટ કરવા માટે અલાઇટ મોસમ જરૂર પડશે અને તમારા ફોટાની જરૂર પડશે અને ટેક્સ પીએનજી હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જેને ઇન્સ્ટોલ કરી શકો છો તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક ના કરવી તો કરી દેજો તો ચલો સ્ટાર્ટ કરતી પહેલાં તમારે અલાઇટ મોસમ ખોલી લેવાનું છે અલાઇટ મોસમ ખોલ્યા બાદ તમારા અહીંથી પ્લસના એકમ પર ટચ કરવાનું છે નવ બાય સોળ લઈ અહીંયાથી તમારે નેક્સ્ટ કરવાનું છે નેક્સ્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો આઉન્ટેડ પેશર ત્યાં તમારે અહીંયા ટચ કરી દેવાનું છે તે ભાઈ અહીંયા ટ્રાન્સફરવાળું જે ઓપ્શન છે તેને બ્લેક સ્ક્રીન કલર સિલેક્ટ રાખવાનું છે ત્યાં બ્લેક અહીંયા પ્લસના એકમમાં જવાનું છે મીડિયમ જવાનું છે ત્યારબાદ તમારે અહીંથી ફોટો સિલેક્ટ કરવાનો જે તમારે સ્ટેટસ બનાવવાનું હોય તે ફોટો લીધા બાદ તમારે અહીંયા થ્રી ડોટ પર ટચ કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે અહીંયા પ્લસના એકમ જવાનું છે અહીંયાથી મીડિયમ મીડિયમ જઈ અહીંયાથી તમારે શેડો ડાઉનલોડ કરી લેવાનો છે જે બ્લેક સ્કેલરનો હશે એ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે તમે સ્ટોર કરી શકો છો અને તમે વ્હાઈટ સ્કેલરનો હશે તો પણ ચાલશે બ્લેક સ્કિન સેલેક્ટ કરી શાખો ને તો હવે અહીંયા મોહન ટાઇલ્સમાં તમારે નેચની તરફ ખેંચી લેવાનું છે આટલી સાઇઝમાં થોડું છોડી દેવાનું છે ઉપરની તરફ આટલું રાખવાનું છે તમે જો વધારે લાંબ મોટું કરવું હોય તો પણ કરી શકો છો એ ફરી પ્લસ એકવાન જવાનું છે મીડિયમ જવાનું છે ફરી એક બીજી વાર શેડો લઈ લેવાનો છે એને તમારે ઉપરની તરફ એડ કરી લેવાનો છે આમ રાઉન્ડ મારી એકસો એસી કરી લેવાનું ત્યારબાદ અહીંયાથી જોડી ઝૂમ કરીને થોડું ઉપરની સાઈડ એડ કરી લેવાનું છે બરાબર તો જોઈ શકો છો આ ઇન્ટ્રો બની જશે તો તમારે પ્લસ ત્યાં એકમાં જવાનું છે મીડિયમ જવાનું છે ત્યારબાદ પીએનસી ડાઉનલોડ કરી લેવાની છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પીએનજી લી જવાબ તમે જોશો આ ઇન્ટ્રો પહેલા ત્યારે અહીંયા ટ્રાન્સફોર્મ ટ્રાન્સરમાં અને નીચેની તરફ ખેંચી લેવાની છે ત્યારબાદ અહીંયા ખાલી જગ્યા પર જ કરીને તમારે બ્લેન્ડિંગમાં લાઇટિંગને સ્ક્રીન કરી લેવાનું છે તો જોઈ શકો છો અવકસ આપણી જગ્યા દેખાઈ જશે ત્યારબાદ એને થોડુંક નાનું કરવું હોય તો તમે નાનું કરી શકો છો અને અહીંયાથી આપણે તો શેડો ઉપરની તરફ ખેંચી લઈશું એટલે શું આપણે બ્લેક સ્ક્રીન પાછો દેખાઈ આવે તો જોઈ શકો છો અવન ટિપીસ આપણે આગળ બની જશે હવે તો આપણે અહીંયા પ્લસ નહીં કંજો મીડિયમ જવાનું છે ત્યારબાદ સ્ટેટસ ડાઉનલોડ કરી લેવાનું છે જે આ સોંગનું છે હુકુમ કે એ ડાઉનલોડ કરી લેવાની અને તમારે ઉપરની તરફ એડ કરી લેવાનું જોઈ શકો છો આટલા સુધી લઈ દેવાનું છે બ્લેન્ડ ત્યારબાદ અહીં ખાલી જગ્યા આપણે જ કે બ્લાન્ડિંગમાં લાઇટિંગ લાઇટિંગમાં સ્ક્રીન કરી લેવાનું છે એને પણ એ થોડું જોઈશું આપણે ટેક્સ ક્યાં આવી રહ્યા છે ટેક્સ ઉપરની તરફ આવી રહ્યા છે એના માટે થોડુંક એને આપણે એક્ઝિસાઇઝમાં એડ કરી લઈશું અહીંથી આટલા સુધી એડ કરી લેવાનું છે તમારે તો જોઈ શકો છો આ ઇન્ટર બની જશે ત્યારબાદ આગળ સુધી આવી જવાનું છે જેટલું સ્ટેટસ છે એટલું તો બધા ફોટા આગળ ખેંચી લેવાના છે તો મિત્રો આટલું સેટ કર્યા બાદ હવે આની અંદર આપણે બોર્ડર લાઈન અથવા એક ઇફેક્ટ એડ કરવાનું રહેશે તો તમારાથી પ્લસ અહીંયા કોણ જવાનું છે મીડિયમ જવાનું છે ત્યારબાદ અહીંથી તમારે એક ઇફેક્ટ ડાઉનલોડ કરી લેવાનું છે આની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અહીંથી તમારે એક ઇફેક્ટ એપ્લાય કરી દેવાનું છે અહીંથી હું એક ઇફેક્ટ એપ્લાય કરી દઈશ જોઈ શકો છો આવું કોઈ ટ્રીપિસ તમને આગળ આવી જશે તો ટચ કરીને તો તમારે થ્રી ડોટ પર ટચ કરીને તમારે ફૂલ સ્ક્રીન કર લેવાનું છે ત્યારે આ ખાલી જગ્યા ટચ કરી અને અહીંયા ઉપર ટચ કરીને બ્લાઇન્ડમાં લાઈટમાં સ્ક્રીન કરી લેવાનું છે તો જોઈ શકો છો આવું ટ્રીપિસ આપણે આગળ બની જશે તો કઈ આટલું એડ કર્યા બાદ હવે આની અંદર આપણે એક ઇફેક્ટ એડ કરવાનું રહેશે તો ઇફેક્ટ એડ કરતા અહીંથી બેક નીકળવાનું છે અહીંથી પોઝિટ ફાઇલની અંદર જશું તો અહીં તમારા ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમે ઇફેક્ટ એપ્લાય કરી શકો છો અને અહીંયા પહેલાં નંબરનો જે ઇફેક્ટ છે તે ટચ કરવાનું છે આ થ્રી ડોટ પર જઈ સોરી આ પહેલાં ઇફેક્ટ ચેક કરી લઈશું કેવી છે આનાથી આપણે આપણે હર ફિટ એપ્લાય કરવાનું છે તો આની પર ટચ કરવાનું છે એ થ્રી ના એકમ ટચ છે કોપી કરી લેવાનું છે બેગ નીકળવાનું છે અહીં તમે જોઈ શકો છો આપણી પ્રોજેક્ટ ફાઇલની અંદર જવાનું છે જે આપણે સ્ટેટસ એડિટ કરી રહ્યા છે તેમાં તે પહેલા નંબરનો ના એકમો જવાનું છે અને ટેસ્ટ આવી દેવાનું છે આ રીતે છોડી છોડીને થોડી થોડી જગ્યા પાંચ પાંચ છ અંડે અહીંયા આપણે સ્ટેટસ એ એપ્લાય કરી દઈશું અહીંયા આપણે પંદર સેકન્ડ સુધી રાખીશું કારણ કે આપણે સ્ટેટસ પંદર સો સેકન્ડનું છે તે આગળ જ નવા વિડીયો આપણે કટ કરી લઈશું તો જોઈ શકો આ વન્ટપેસ આપડે બની જશે તે બેક નીકળવાનું છે ફરી પ્રોજેક્ટ ફાઇલની અંદર જવાનું છે એમાં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં છે તમે ઇન્સ્ટોલ કરી શકો છો અહીંયાથી જે આ ત્રીજા નંબર અહીંયા ટચ કરવાનું છે તે પ્લસ નહીં કરવાનું છે ત્યાંથી કોપી લેવાનું છે એ તો આ બાદ અહીંયા પ્રોજેક્ટ ફાઇલની અંદર જવાનું છે હમ પ્રોજેક્ટ ફાઇલ ખોલ્યા બાદ અહીંથી તમારે થોડી જગ્યા છોડીને ઇફેક્ટ એપ્લાય કરી દેવાનું છે આની અંદર જોઈ શકો થોડી થોડી જગ્યા છોડી છોડીને એપ્લાય કરી દેવાનું રહેશે તો આટલું કર્યા બાદ ફરી બેક નીકળવાનું છે લાસ્ટ વાળો ઇફેક્ટ લઈ લેવાનો છે આની અંદર આની અંદર ઇફેક્ટ વધારે છે આપણે ખાલી ત્રણ જ ઇફેક્ટ એપ્લાય કરવાના છે વધારે ઇફેક્ટ એપ્લાય નથી કરવાના અને એ રૂસ્ટ એ પેક નથી એપ્લાય છે આપણે પ્લે એકવાર વિડીયો પ્લે રાખીશું એટલે અંદર એની અંદર કરતા હોઈશ આની હું આની હોઈશ ઓફ કરી લઈશ હવે આથી પ્લે કરીશ વિડીયો તો જેટલો મને યોગ્ય લાગે એટલે હું એપ્લાય કરી દઈશ તો કાંઈ જોઈ શકો છો આટલા સુધી મેં એપ્લાય કરી દીધું છે તો આપણો વિડીયો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે તે આઈકનને ટચ કરી વિડીયો સેવ કરી શકો છો તમને વિડીયો સારું લાગે ચેનલ સસ્ક્રાઈબે લાઈક કરવાનું ભૂલતા નથી